નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરના ચોટીલામાં એક કારમાંથી ગઈકાલે લોહી લુહાણ હાલતમાં એક કાથેળ મળી આવ્યા હતા બાદમાં સારવાર માટે રાજકોટ ખસેડતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા પોરબંદરમાં આધેડના ઘરની બાજુમાં પાડોશમાં રહેતી મહિલાની લાશ કોવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી આ બનાવને લઈ આધેડનું મોતનું રહસ્ય ઘેરાયું છે જ્યારે મહિલાની લાશ મૃત આધેડના ઘરેથી મળી આવતા પોલીસ પણ આવી મૃતદેહને લઈ ગોથે ચડી છે પોલીસ એફએસએલ અને સાયન્ટિફિક રીતે બંનેના મોતના રહસ્યો જાણવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે પોરબંદર શહેરમાં આવેલા નવી ખડપીટ વિસ્તારમાં રહેતા અશ્વિન બળેજા તેની પત્ની કંચન બળેજા અને તેમની બે દીકરીઓ સાથે રહેતા હતા ત્યારે અશ્વિનના જણાવ્યા અનુસાર તેની પત્ની કંચન એ જે પ્રેગનેન્ટ હતી તે બે દિવસ પહેલાં સવારે આંગણવાડીમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી ત્યારબાદ તે ઘરે પરત ન આવતા અને તેનો ફોન બંધ હોવાથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે બાતમીના આધારે અશ્વિન બળેજાની નજીકના જ ત્રિકમુકા ચાવડા ઉર્ફે મુન્નો કે જે લિસ્ટેડ બુટલેગર હતો તે મુન્નાનું ઘર પણ બે ત્રણ દિવસથી બંધ હોવાથી પોલીસે મામલતદાર સહિતની હાજરીમાં પંચનામું કરી તાળું તોડ્યું જ્યાં ઘરમાંથી લોહીલમાં લથપથ હાલતમાં ગુમ થયેલા કંચન બળેજાનો વૃદ્ધે જોવા મળ્યો હતો તો બસ મિત્રો વિડીયોમાં અત્યારે આટલો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે